हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, फरी वक्त अपने हाजर थे छे गणित में मैजिक मैथ्स विथ अमित सर अथवा एन्जॉय मैथ विथ अमित सर। ओके, चलो विद्यार्थी मित्रों, अपने मैथ्स करवा जई रहा छे। मैथ्स में अपने स्वाध्याय 5.3 चालू छे। अपने 1, 2, 3 त्रण क्वेश्चन सुधी जोयुं हतुं। प्रश्न 4 अपने आव्या छे, प्रश्न 4 जोवानो छे, बराबर। विद्यार्थी मित्रों याद रखो, एक वीडियो अपने प्रश्न 1, 2, 3 मूकी दीधो छे, 4 नो पण आपणे मूकीए, अरे ऊपरा ऊपरी वीडियो आवशे એટલે તમારે તૈયારી કરવાની છે। શું કામ? કારણ કે જેથી કરીને વિડીયો સારી રીતે આપણે વધારે વધારે ચલાવીએ તો એટલું ઝડપથી ચાલે, અને એક વિડીયોમાં સરળતાથી હું લાંબુ તમને સમજાવું હોય તો હું સમજાવી શકું, બરાબર। એટલે આપણે વધારે વિડીયો મૂકશું, અને તમારી તૈયારી રાખવાની છે, તમારે લેસન પણ વ્યવસ્થિત કરવાનું છે કે બાકી ન રહી જોજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે ચાલો। તો હવે આપણે પ્રશ્ન 4 અહીં આપેલો છે, વ્યવસ્થિત જોજો, રકમ મોટી છે પણ દાખલો ઈઝી છે। એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ 10 ચબરખી છે। ચબરખી એટલે કે ચિઠ્ઠી, બરાબર। કુલ 10 ચિઠ્ઠી છે, એક ચિઠ્ઠી ઉપર એક જ નંબર લખવાનો। કુલ 10 ચબરખી પર 1 થી 10 અંક લખવાના છે। 10 ચબરખી એટલે 10 ચિઠ્ઠી છે, અને 10 ચિઠ્ઠી પર 1 થી 10 અંક લખવાના, એટલે 1માં 1, 1માં 2, 1માં 3, એમ બધામાં ચિઠ્ઠીમાં નંબર લખવાનો। લખીને તેને એક ખોખામાં રાખી તેને સારી રીતે ભેળવવામાં આવે છે, તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે। કોઈ એક ચબરખી લેવાની છે, 10 ચિઠ્ઠી બનાવવાની, એક ચિઠ્ઠીમાં 1 નંબર તો બીજી ચિઠ્ઠીમાં 2 નંબર, ત્રીજી ચિઠ્ઠીમાં 3 નંબર, ચોથી ચિઠ્ઠીમાં 4 નંબર, એમ બધામાં 1-1 નંબર આપવાના, 1 થી 10 નંબર આપવાના। કેટલા આપવાના? 1 થી 10 નંબર। પછી બધી ચિઠ્ઠી વાળીને આપણે કેમ ઓલી ગેમ રમતા હોય ચોર પોલીસની, બરાબર, રાજા રાણીની ગેમ રમતા હોય, એ ચિઠ્ઠી બધી વાળીને એક બોક્સમાં નાખી દેવાની, બોક્સમાં નાખીને હલાવી નાખવાની, બરાબર। અને તેમાંથી આપણે એક ચિઠ્ઠી લેવાની છે તો નીચેની ઘટનાની સંભાવના શોધો, બરાબર। તો અહીં આપણે પેલા લખીશ, બરાબર, 10 ચિઠ્ઠી બનાવ, દરેક ચિઠ્ઠી પર 1 થી 10 નંબર, દરેક ચિઠ્ઠી પર 1 થી 10 નંબર લખવા, તેથી કુલ શક્ય પરિણામ, હવે 10 ચિઠ્ઠી છે, બરાબર, તો કુલ પરિણામ કેટલા આવશે? 10 જ આવશે। કુલ પરિણામ કેટલા આવશે? 10 જ આવે, એ તો ફાઇનલ જ થઈ ગયું। હવે એમાં એક એક પ્રશ્ન આપણે કીધો છે એ આપણે જોઈએ। પહેલો પ્રશ્ન કીધો છે, ચબરખી પરની સંખ્યા 6 હોય, ચબરખી, પહેલો પ્રશ્ન કીધો છે, અહીંયા પહેલો પ્રશ્ન કરી લખશું, ચબરખી પરની સંખ્યા 6 હોય, બરાબર। તો ચાલો, ચબરખી પરની સંખ્યા 6 હોય આપણે એની સંભાવના શોધવાની છે। ટોટલ કેટલા નંબર છે? 1 થી 10 આપણે લખવાનો, બરાબર। કુલ નંબર પેલા એ લખાવી બતાવી દઉં છું તમને, કુલ નંબર 1, 2, 3, 4, 5, 6, બોલો 7, 8, 9 અને 10, 1 થી 10 નંબર છે આપણી પાસે। કુલ કેટલા નંબર છે? 1 થી 10 નંબર, બરાબર। હવે એને આપણે શું કીધું શોધવાનું? ચબરખી પરની સંખ્યા 6 હોય, કેટલા હોય? 6 હોય। હવે જે આપણે ચિઠ્ઠી ખેંચીએ, એ ચિઠ્ઠી ખેંચીએ તો એ ચિઠ્ઠીમાં 6 નંબર લખેલા હોવા જોઈએ, એ ચબરખીમાં 6 નંબર લખેલા હોવા જોઈએ। 6 નંબર આમાં કેટલા છે? કેટલી વાર આવે છે? એક જ વાર આવે છે, એટલે શક્ય પરિણામ, બરાબર। શક્ય પરિણામ શું થશે? શક્ય પરિણામ બરાબર 6, બરાબર કેટલા આવે છે? 1, 6 નહીં લખીએ, બરાબર। ચબરખી પરની સંખ્યા 6 હોય, બરાબર, તો 6 કેટલી વાર આવે છે આમાં? 6 એક જ વાર આવે છે, તો શક્ય પરિણામ કેટલા થયા? 1, અને કુલ શક્ય પરિણામ કેટલા છે? ઉપર આપેલા છે 10, 10 ચિઠ્ઠી છે એટલે 10 શક્ય પરિણામ 10 હોય। સંભાવના, સંભાવના શોધવાનું છે, સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ, રેડી?
ओके, शक्य परिणाम एक, कुल शक्य परिणाम दस। जवाब कितलो आव्यो? एकना छेदमा दस। जवाब कितलो आव्यो? एकना छेदमा दस। क्लियर थई छे? समझाणो વિદ્યાર્થી મિત્રો, ન સમજાણો ચાલો બીજો દાખલો કરું, એમાં ખાસ ધ્યાન રાખજો કઈ રીતે આવે છે, વ્યવસ્થિત સમજીને આપણે કરવાનું છે, ભૂલ્યા વગર। ચાલો આ બીજો પ્રશ્ન આપણે શું કહે છે જોવો, તો ચબરખી પર લખાયેલ સંખ્યા છ કરતા નાની હોય, છ કરતા નાની હોય, ચબરખી પર લખાયેલી સંખ્યા છ કરતા નાની હોય એવું કીધું છે। તો ચાલો છ કરતા નાની હોય તો મારે કઈ રીતે હું લખીશ? ચબરખી પર લખાયેલ સંખ્યા છ કરતા નાની હોય, છ કરતા કેવી હોય? નાની। હવે એક થી દસ આંકડામાં છ કરતા નાના કયા હોય? છ કરતા નાના, તો છ થી નાના પાંચ, ચાર, ત્રણ, બે, એટલે લખું છું છ કરતા નાની સંખ્યા, છ કરતા નાની સંખ્યા બરાબર પાંચ, ચાર, ત્રણ, બે, એક। છ કરતા નાની નાની સંખ્યા કઈ છે? પાંચ છે, ચાર છે, ત્રણ છે, બે અને એક છે, બરાબર। એટલે ટોટલ કેટલી સંખ્યા થઈ? કુલ શક્ય પરિણામ કેટલા થયા? સોરી, કુલ નહીં, શક્ય પરિણામ, છ કરતા નાના શક્ય પરિણામ બરાબર એક, બે, ત્રણ, ચાર અને પાંચ। કુલ શક્ય પરિણામ કેટલા થયા? પાંચ। શક્ય પરિણામ પાંચ અને કુલ પરિણામ કેટલા છે આપણા? કુલ શક્ય પરિણામ, ચીઠી ટોટલ કેટલી છે? દસ। ઓકે, તો સંભાવના, સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર। ઓકે, શક્ય પરિણામ કેટલા છે? પાંચ, કારણ કે છ કરતા નાના સંખ્યા કેટલી? પાંચ હતી ને, અને કુલ પરિણામ તો દસ ચીઠી છે, હવામાં છેદ ઉડાડવા હોય તો ઉડાડી દેવાના, હોય તો ઉડાડી દેવા। અહીંયા કેટલા આવશે? પાંચ દૂ દસ, પાંચ પાંચ ઉડી ગયા, જવાબ કેટલો આવ્યો? ઉપર કાંઈ ન હોય એટલે એક તો હોય જ, બધું ઉડી ગયો એટલે, અને નીચે કેટલા વધ્યા? બે વધ્યા, એટલે એકના છેદમાં બે। રેડી? ચાલો ત્રીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્નમાં શું કહે છે જોઈએ। ચબરખી પર લખાયેલ સંખ્યા છ કરતા મોટી હોય, અત્યારે આપણે છ કરતા નાની કીધી, હવે છ કરતા મોટી હોય, છ કરતા મોટી હોય, ચાલો છ કરતા મોટી હોય એવી કઈ કઈ સંખ્યા? છ કરતા મોટી એટલે દસ આંકડા, એક થી દસ એકડામાં, એકડા આપને આવડે ને, એક થી દસ એકડામાં છ કરતા મોટી કઈ કઈ આવે? સાત આવે, આઠ આવે, નવ આવે ને દસ આવે, બરાબર। તો શક્ય પરિણામ, શક્ય પરિણામ કેટલા છે? ચાર છે, એક, બે, ત્રણ અને ચાર, શક્ય પરિણામ ચાર। સંભાવના, સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ, શક્ય પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ, શક્ય પરિણામ કેટલા આવ્યા આપણે? કેટલી? છ કરતા મોટી હોય એવી કેટલી સંખ્યા છે? ચાર। તો છ કરતા મોટી આપણે જે શોધવાનું કીધું છે ને એ આપણે શક્ય પરિણામ કહેવાય, અને આપણે ટોટલ જેટલા પરિણામો આપ્યા હોય એવું તો એક થી દસ ચીઠી લેવાની છે, તો દસ એ શું થઈ ગયા આપણા? કુલ પરિણામ, તો છેદમાં દસ, આના છેદ ઉડાડવા હોય તો ઉડી જાય, પાંચ દૂ દસ, અને અહીંયા ઉડી જાય ચાર, બે બે દૂ ચાર, બે બે ઉડી ગયા, કેટલા ઉપર વધ્યા? બે, નીચે કેટલા વધ્યા? પાંચ, તો બેના છેદમાં પાંચ, બેના છેદમાં કેટલા આવ્યા? પાંચ। ક્લિયર થઈ છે મિત્રો? ઓકે, ચાલો હવે પછીનો પ્રશ્ન આવે છે, પ્રશ્ન પાંચ, ચબરખી પર લખાયેલ સંખ્યા એક અંકવાળી હોય, કેવી હોય? એક અંકવાળી હોય, એટલે અહીં લખું છું આવી ચોથો સવાલ, સંખ્યા એક અંક
વાળી હોય, સંખ્યા એક અંક વાળી હોય. બરાબર, એક અંક વાળી એટલે કે બે આંકડા ન હોય. આપણે દસ માં કેમ એક એકડે મીંડે દસ, બરાબર, એક અને ઝીરો બે આવે. અગિયારમાં કેમ બે, અગિયારમાં કેમ બે આંકડા, એકડે બગડે બાર, એમ બે આંકડા ની એક એક આંકડા. એક થી દસ આંકડામાં એક એક સંખ્યા કઈ આવે? એક એકલો છે, બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, દસ આવે. પણ દસ કયા છે? બે આંકડા વાળી થઈ જાય ને. ઓકે, તો આપણા શક્ય પરિણામ કેટલા થયા? શક્ય પરિણામ, શક્ય પરિણામ કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, નવ થયા. ઓકે, તો સંભાવના બરાબર, શક્ય પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ. કુલ શક્ય પરિણામ, કુલ પરિણામ કેટલા છે? દસ, નવના છેદમાં દસ. આનો જો આનો કઈ છેદ ઉડે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર થઈ છે? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જો સમજાય તો જ આ પાડજો, અને ન સમજાય તો પૂછજો, બરોબર. કારણ કે આ બધું જરૂરી છે. એમાં આ સંભાવનામાં એક જ વસ્તુ યાદ રાખવાનું કે આપણે જે શોધવાનું કીધું છે એને આપણે શક્ય પરિણામ કહેવાનું. આપણે કીધું તો સંખ્યા એક અંકવાળી હોય તો એક અંકવાળી જેટલી સંખ્યા હોય એ શક્ય પરિણામ, તો એક અંકવાળી નવ સંખ્યા હતી. અને છેદમાં કુલ શક્ય પરિણામ, કુલ પરિણામ એટલે ટોટલ કેટલા આંકડા છે ભાઈ, ટોટલ કેટલા આંકડા હતા? એક થી દસ આંકડા હતા, તો દસ આવે છેદમાં. ઓકે, હજી એક દાખલો આપણે જોઈએ, તમને ખબર પડશે. ચાલો, હવે આ રીતની રકમ અહીં આપી છે, દેખાતો હશે તમને મોબાઈલમાં, પેજ નંબર 87 ઉપર જ છે. જો તમારી પાસે ત્રણ લીલા રંગના વૃતાંશ, એક વાદળી રંગનું વૃતાંશ, એક લાલ રંગનું વૃતાંશ ધરાવતું ફરતું ચક્ર હોય તો લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના. જો ત્રણ, ત્રણ ને એક ચાર, ચાર ને એક પાંચ, ટોટલ કેટલા પાંચ વૃતાંશ આપ્યા છે? એટલે હું અહીંયા લખીશ પ્રશ્ન પાંચ, પ્રશ્ન પાંચ હું અહીંયા લખીશ, બરોબર. હવે મારી પાસે અત્યારે પેન્સિલ નથી, પણ તમારે પેન્સિલથી દોરવાનું છે. હવે એક વૃતાંશ દોર્યું, બરોબર, એમાં મારે ટોટલ કેટલા, ત્રણ લીલા અને ત્રણ, એક વાદળી અને એક લાલ, બરોબર, આ રીતનું છે. ઓકે, તો મારે પાંચ ભાગ પાડવાના, એક બે ત્રણ ચાર, અને હજી એક પાંચમો ભાગ થઈ ગયો. હવે એમાં કેટલા કીધા છે? ત્રણ લીલા, ત્રણ કેવા છે? લીલા, એટલે ત્રણ લીલા, લીલા ને ગ્રીન કેશું, જી જી જી, ત્રણ લીલા થઈ ગયા. પછી એક વાદળી, વાદળીને બ્લુ કેશું, લીલાને આપણે જી ગ્રીન, વાદળીને બ્લુ બી, એટલે એક બ્લુ. અને બીજું કયું કીધું છે? એક લાલ રંગ, એક લાલ દેખાય છે ને, એક લાલ રંગ, એટલે આર થઈ ગયો, લાલ રંગ એટલે આર. આવું વૃતાંશ છે, દોરાવ્યું આવે છે, બરાબર. ત્રણ ગ્રીન, ત્રણ લીલા, એક બ્લુ, એક વાદળી અને એક રેડ, બરાબર, લાલ થઈ ગયું, આટલા વૃતાંશો. ઓકે, તો હવે આ વૃતાંશ આપણે આપી દીધું છે. હવે આમાં શું કીધું છે? હવે અમે કીધું છે રકમમાં જોઈશો તમે તો ખબર પડશે. ફરતું ચક્ર હોય તો લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી? પહેલો પ્રશ્ન આપ્યો છે લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી? લીલા રંગનું વૃતાંશ, સોરી ન દેખાતો હોય તો, બરાબર, લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી? તો લીલા રંગનું વૃતાંશ એટલે કે લીલો રંગ, બરાબર, તો એના આપણે પહેલા શક્ય પરિણામ શોધી લઈએ. શક્ય પરિણામ, શક્ય પરિણામ, ઓકે, તો લીલા રંગ કેટલા છે, કેટલી આવે, કેટલી વાર આવે, કેટલા છે? એક બે અને ત્રણ. લીલા રંગના વૃતાંશ કેટલા છે? એક બે અને ત્રણ. તો શક્ય પરિણામ કેટલા થયા? ત્રણ. અને કુલ પરિણામ, ટોટલ વૃતાંશ કેટલા આપ્યા છે? ટોટલ કુલ કેટલા આપ્યા છે? એક બે ત્રણ ચાર અને પાંચ, ટોટલ કેટલા આપ્યા છે? પાંચ. અને કુલ પરિણામ પાંચ. તો સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં
કુલ પરિણામ. શક્ય પરિણામ 3, કુલ પરિણામ 5. આનો જવાબ સમજાય છે? ઓકે, હજી એક સવાલ પૂછ્યો છે એમાં. વાદળી રંગનું ન હોય તેવા વૃતાંશ મળવાની સંભાવના કેટલી? વાદળી નહીં લેવાનું, વાદળી વગરના વૃતાંશ મળવાની સંભાવના કેટલું? વાદળી એટલે બ્લુ, આ બ્લુ નીકળી જાય હાલો, તો બાકીના કુલ કેટલા વધે? 1, 2, 3 અને 4. બાકીના કેટલા વધે? 4 વધે, બરાબર. તો અહીં હું લખું છું, વાદળી રંગનું ન હોય તેવા વૃતાંશ, વાદળીનું તો શક્ય પરિણામ, શક્ય પરિણામ બરાબર, વાદળી કાઢ નાખો ચાલો વૃતાંશમાંથી, તો કેટલા વધે? 1, 2, 3 અને 4. વાદળી કાઢ નાખો તો 4, શક્ય પરિણામ 4. ઓકે, પાછળ લખીએ છીએ આપણે. બરાબર, સંભાવના, સંભાવના બરાબર શક્ય પરિણામ, છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ આપણે જોયું, બ્લુ નો કાઢ નાખીએ એટલે 4 વધે, અને ટોટલ કેટલા છે? 5. 4 ના છેદમાં 5 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. શક્ય આપણે બ્લુ કાઢ નાખવાનો, 5 હતા વૃતાંશ, એમાંથી બ્લુ કાઢ નાખીએ તો 4 જ વધે, એટલે શક્ય પરિણામ 4 વધ્યા, અને કુલ પરિણામ કેટલા આવ્યા? 5. ઓકે, ક્લિયર થાય છે ને? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કઈ રીતે મેં કર્યું એ ખાસ યાદ રાખવાનું છે, જે શોધવાનું છે આપણે શક્ય પરિણામ, અને જેટલા કુલ આપ્યા હોય જે આંકડા કે ચીઠ્ઠી જે કંઈ પણ કુલ આપ્યું હોય એને નીચે લખવાનું, એ કુલ પરિણામ કહેવાય આપણા. ઓકે, હજી આપણી પાસે એક દાખલો આપ્યો છે, આ સ્વાધ્યાય પૂરું થવા માટે હજી એક દાખલો છે. પ્રશ્ન દાખલો પ્રશ્ન નંબર 6, ઉપરોક્ત પ્રશ્ન 2 માં આપેલી ઘટનાઓ માટે સંભાવના શોધો. પ્રશ્ન 2 માં આપેલી ઘટનાઓ માટે આપણે દાખલો કરવાનો છે. ચાલો, પ્રશ્ન 2 માં કઈ કઈ ઘટના આપી દીધી જોવાની છે. હવે પાછી અને આગળ મેં લખાવી દીધી છે, પણ પાછી તોય આપણે લખી નાખશું અહીંયા, બરાબર. હવે શું કહે છે, પાસો ફેંકવાથી મળતા પરિણામ મદદથી નીચેની ઘટનાની સંભાવના શોધો. તો અહીંયા હું ફરી વખત લખું છું ફ્રેન્ડ્સ, પ્રશ્ન 6, પ્રશ્ન 6, પાસો ફેંકતા મળતા પરિણામ, પાસો ફેંકીએ એટલે પરિણામ કેવું મળે? 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે અને 6 મળે. એ તો આપણે ખબર પડી ગઈ, હવે તમને સમજાઈ ગયું છે બરોબર, એટલે એમાં વારંવાર મગજમારી નહીં કરું. ક્લિયર થાય છે? ઓકે, ચાલો, પાસો ફેંકવાનું મળી ગયું. પછી એમાં હું કહીશ, અવિભાજ્ય સંખ્યા, પાસો ફેંકીએ તો એમાં અવિભાજ્ય સંખ્યા મળશે, એટલે પહેલું આપણે આપ્યું છે બરોબર, આઈ કરેલું છે, આઈમાં પહેલું છે એ, અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, પાસો ફેંકતા મળતા પરિણામ એટલે એમાં એમ કહે છે અવિભાજ્ય સંખ્યા બરાબર. અવિભાજ્ય સંખ્યા એટલે કે કેવી, કે જેનો ભાગ ન ચાલે એવા, જેનો ભાગાકાર ન કરી શકાય. તો આપણે આગળના દાખલામાં જોઈએ તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? 2, 3 અને 5. 2, 3 અને 5, તો અહીંયા હું લખી નાખીશ 2, 3 અને 5. એટલે આપણે જે શોધવાનું કીધું છે, અવિભાજ્ય સંખ્યાની સંભાવના શોધવાની, શું શોધવાની છે? અવિભાજ્ય સંખ્યાની સંભાવના. તો અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2, 3, 5. એટલે શક્ય પરિણામ કેટલા થઈ ગયા મારા? અવિભાજ્ય સંખ્યા જે શોધવાનું કીધું હોય એ આપણા શું થાય? શક્ય પરિણામ. શક્ય પરિણામ કેટલા થઈ ગયા? 2, 3, 5, એટલે 1, 2 ને 3, 3 થઈ ગયા કુલ પરિણામ. કુલ પરિણામ કેમ ખબર પડશે? ટોટલ કેટલા આંકડા આપેલા છે? ટોટલ મેન પાસો ફેંકતા કેટલા આંકડા આવે? 1, 2, 3, 4, 5 ને 6. પાસો ફેંકતા કેટલા આંકડા મળે? 6. તો સંભાવના શું થાય આપણું? સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ. બરાબર, શક્ય પરિણામ કેટલા છે? 3. કુલ શક્ય પરિણામ કેટલા છે? 6. બરાબર, ભાગ ઉડાડીએ તો 3, 2, 6. 3, 3 ઉડી ગયા, ઉપર કાંઈ ન વધ્યો તો 1 તો વધે જ, ઉપર કાંઈ ન વધે તો 1 તો હોય જ, અને નીચે કેટલા વધ્યા? 2. એટલે આનો જવાબ કેટલો આવ્યો? 1 ના છેદમાં 2. જો તમે પરીક્ષામાં 3 ના છેદમાં 6 લખી નાખો તો એ ચાલે બરોબર, પણ છેદ ઉડાડી નાખો તો માર્ક્સ કપાય નહીં બરોબર, સમજાય છે? તો માર્ક્સ ન કપાય, છેદ ઉડાડતા આવડે તો વધારે સારું. આ પ્રશ્ન બીજો છે, આઈમાં પેલો હતો આપણે, આઈમાં એ હતો,
હવે બી અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા, અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાની સંભાવના શોધવાની છે. ચાલો આઈ એમાં બી અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. હવે એ તો કોમન જ છે, અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા, જે અવિભાજ્ય હોય એને કાઢ નાખવાની, બાકીની કેવી હોય? અવિભાજ્ય ન હોય. ચાલો અવિભાજ્ય હોય એવી કઈ હતી? બે, ત્રણ અને પાંચ. તો બે, ત્રણ અને પાંચને કાઢ નાખો, બાકીના કયા આવી જાય? એક, ચાર અને છ. એક, ચાર અને છ આ કેવી છે? અવિભાજ્ય નથી. બરાબર, એટલે શક્ય પરિણામ, એટલે જે આપણે શોધવાનું એ શું થઈ ગયું? શક્ય પરિણામ થઈ ગયું. તો આને જ આપણે લેશું, તો શક્ય પરિણામ બરાબર ત્રણ. સંભાવના શોધી આપણે, સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ. રેડી? શક્ય પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ, અહીંયા જ બાજુમાં બરાબર કરીને લખી નાખું છું. શક્ય પરિણામ કેટલા છે ભાઈ આપણા? કેટલા એવા શક્ય પરિણામ? ત્રણ. જે શોધવાનું હતું એ આપણે, અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કેટલી એવી? ત્રણ. એક, બે, ત્રણ, અને એ ત્રણ સંખ્યા છે, અને કુલ સંખ્યા કેટલી છે? છ. બરાબર, તો આમાં જવાબ આવશે એકના છેદમાં બે. છે ઉડાડતા આવી જાય એકના છેદમાં બે. ઓકે, સમજાય છે? ઓકે ચાલો. હવે પછીનો પ્રશ્ન શું કીધો છે આપને? પાંચ કરતા મોટી સંખ્યા, પાંચ કરતા કેવી લેવાની છે? મોટી. ચાલો ડબલ આઈ એમાં એ, પાંચ કરતા મોટી સંખ્યા, પાંચ કરતા મોટી સંખ્યા. બરાબર, તો આપણે પાછો ફેંકીએ એમાં એકથી છ નંબર આવે. બરાબર, તો એકથી છ નંબરમાં પાંચ કરતા મોટી કઈ હોય? એક જ આવે ને, છ. કઈ આવે? એક જ આવે, છ. તો શક્ય પરિણામ કેટલા આવે? કેટલા કેટલા આંકડા એવા? એક જ આવ્યો ને, છ. એક જ છે ને શક્ય પરિણામ. શક્ય પરિણામ બરાબર છ કેટલા છે? એક જ છે ને, તો એક જ આવે. સંભાવના શોધીએ, સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. રેડી મિત્રો? શક્ય પરિણામ છ એક જ છે, એક જ એક જ લેખો, એક શક્ય પરિણામ, એક કુલ કેટલા છે? છ. એકના છેદમાં છ. થઈ ગયું? પછી પાંચ કરતા મોટી સંખ્યા છ આવે તો એને શક્ય પરિણામ છ નહીં કરી નાખતા. બરાબર, કેટલી સંખ્યા છે એ ગણવાની, કેટલી છે? એક જ છે ને, છ એક જ છે ને, તો એક લેવાનું. એમ સમજાય છે? આવું બધું ભૂલ નહીં કરતા, નાની મોટી. પછીનો છેલ્લો પ્રશ્ન આપણો, અને આ ચેપ્ટરનો પણ છેલ્લો પ્રશ્ન, પાંચ કરતા મોટી ન હોય તેવી સંખ્યા, પાંચ કરતા મોટી ન હોય. ચાલો ડબલ આઈમાં બી, પાંચ કરતા મોટી ન હોય તેવી સંખ્યા. પાંચ કરતા મોટી ન હોય, પાંચ કરતા મોટી ન હોય એટલે એકથી છ આંકડા છે આપણી પાસે, પાછો ફેંકી લે છ આંકડા આવે, તો પાંચ કરતા મોટી ન હોય એટલે પાંચ તો આવી જ જાય. બરાબર, પાંચ પાંચથી નાની. બરાબર, તો પાંચ અને પાંચથી નાની કઈ કઈ આવે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. છ ન આવે, નકર પાંચ કરતા મોટી થઈ જાય, એટલે પાંચ કરતા મોટી ન હોય એવી લેવાની છે. બરાબર, એટલે એકથી છ આંકડામાં પાંચ કરતા મોટી ન હોય, એ એકથી એક, બે, ત્રણ, ચાર, પાંચ જ છે. એટલે શક્ય પરિણામ કેટલા થઈ ગયા આપણા? શક્ય પરિણામ બરાબર પાંચ. ટોટલ કેટલા? પાંચ આંકડા છે ને. ઓકે, સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. બરાબર, ચાલો શક્ય પરિણામ, શક્ય પરિણામ કેટલા છે? પાંચ. કુલ પરિણામ, કુલ પરિણામ છ આંકડા છે ને, પાછો ફેંકીએ તો છ મળે ને, એટલે પાંચના છેદમાં છ. અહીં આ પ્રશ્ન આપણો છ પૂરો થયો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રશ્ન આપણો છ પૂરો થયો. પ્રશ્ન છ આપણે અહીંથી ચાલુ કર્યો તો પાછો ફેંકતા મળે તો આપણે આ પ્રશ્ન બેનો જે દાખલો હતો ને એમાંથી આપણે સંભાવના શોધવાની લોકોએ કીધું. ઓકે, અહીંયા આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે મિત્રો, ચેપ્ટર પણ આપણું અહીંયા પૂરું થાય છે. ચેપ્ટર પૂરું.
ચેપ્ટર પૂરું થાય એટલે ભગવાનનું નામ લેવાનું, ચેપ્ટર શરૂ થાય ત્યારે ભગવાનનું નામ લેવાનું, જય શ્રી કૃષ્ણ. હવે આ ચેપ્ટરના ફોટા 5.3 ના હું મોકલી દઉં છું અને ગ્રુપમાં બે વિડીયો પણ અપલોડ કરી દઈશ. એક વિડીયો છે એ પેલો પ્રશ્ન 1, 2, 3 છે, આ બીજો વિડીયો છે 4, 5, 6 પ્રશ્નનો છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, શાંતિથી શીખજો. તમને કાંઈ બી પ્રશ્ન હોય મારી પાસે આવીને શીખી શકો છો, બરાબર. હું અમિત સર તમારી સાથે જ છું, તમારો મિત્ર તરીકે તમારી સાથે જ રહીશ. તમારો મિત્ર, તમારો ભાઈ હું છું, બરાબર. હંમેશા તમને મદદ કરીશ, પણ તમારે મારી ઉપર વિશ્વાસ કરીને જેટલું શીખવાડું એટલું તમારે કરતું રહેવું પડશે, નોટમાં લખતું રહેવું પડશે. 1-2 દિવસમાં સાધ્ય પોથીના ફોટા પણ મોકલી દઈશ, એ પણ તમારે નોટમાં લખી નાખવાના. બટા નોટ પૂરી કરજો, પછી એકારે બધું ભેગું કરવું અને ઉતારા મારવા કોકનામાંથી તો એવું ન ચાલે. હજી આપણે ચેપ્ટર 4 નથી ચાલ્યું, તો એ ઘણા લોકો ચેપ્ટર 4 કરીને દોડ્યા આવ્યા. બટા તમને નથી ચાલ્યું એ તમે બીજામાંથી ઉતારા કરીને આવો છો. ચેપ્ટર 4 રચના છે એ એટલા માટે નથી કરાયું કે આમાં હું પરિકર દોરીને તમને સમજાવું તો નહીં ખબર પડે. એ આપણે સ્કૂલ ખોલશે ત્યારે હું તમને ચેપ્ટર 4 ચલાવીશ. સમજાય છે મિત્ર? વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો, સમજી વિચારીને ચાલજો. ઓકે, ચાલો ત્યાં સુધી જય શ્રી